નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. કુલભૂષણ જાધવને રાજકીય સવલત ના આપવાના શરીફ સરકારના રવૈયાની ભારતે કરી નિંદા. પાકિસ્તાનના વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે કહ્યું કે કુલભૂષણ જાધવની સજાની સમીક્ષાની અપીલ પર પાકિસ્તાન કરી રહ્યું છે વિચાર. ચૂંટણી પંચે કહ્યું મતદાન પ્રક્રિયા માટે આવશ્યક સુરક્ષા પ્રણાલીને ધ્યાનમાં રાખતા ઓનલાઈન મતદાન વ્યવહારિક નહીં. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની પ્રમાણિકતા સાબિત કરવા ચૂંટણી પંચે 3 જૂનથી ઈવીએમને હેક કરવા રાજકીય પક્ષોને આપ્યો પડકાર. પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર ઈવીએમ સંપૂર્ણ સુરક્ષિત હોવાની કરી જાહેરાત. ચીન દ્વારા થતી સીમા ઉલ્લંઘનની ગતિવિધિઓ પર સતર્ક રહેવા ગૃહમંત્રી રાજનાથસિંહનો અનુરોધ. ગેંગટોક ખાતે 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા જવાનોના આશ્રિતો માટે 1 કરોડ રૂપિયાની સહાયની કરી જાહેરાત. જવાનોની સમસ્યાઓ માટે રક્ષા મંત્રાલય દ્વારા મોબાઈલ એપ કરાઈ લોન્ચ. 1 જૂનથી રાજ્યમાં સુજલામ સુફલામ યોજના અને સૌની યોજના સહિતની કેનાલોમાં નર્મદાના નીર છોડવામાં આવશે. ચોમાસામાં ધરતીપુત્રો વાવણી કરી શકે તેથી રાજ્ય સરકારનો સ્વતૃત્ય નિર્ણય. સિંચાઈ ક્ષમતામાં 13 લાખ હેક્ટર જેટલો વધારો થશે. ખેડૂતો માટે ખેતી વિષયક વીજળી અંગેની સ્વૈચ્છિક જાહેરાત યોજના 2017ની ઘોષણા કરતા મુખ્યમંત્રી રૂપાણી. અસ્વૈચ્છિક જાહેરાત હેઠળ વધુ લોડ લેતી વીજ મોટરને કોઈ દંડ નહીં. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ સોઇલ હેલ્થ કાર્ડ તથા કૃષિ વીમા યોજનાની બનાસકાંઠા કૃષિ મહોત્સવમાં કરી પ્રશંસા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલના આગમન માટે તૈયારીઓનો થનગનાટ. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સુરક્ષા સમીક્ષા. 2500 પોલીસોના કાફલામાં આઈપીએસ અધિકારીઓ સહિત ચેતક કમાન્ડો પણ રાખશે સુરક્ષા સંભાળ. પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કરતા ગૃહ રાજ્યમંત્રી. IPL 10ની ફાઇનલ મેચ આજે હૈદરાબાદમાં. મુંબઈ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ વચ્ચેના રોમાંચક મુકાબલાને માણવા ચાહકો આતુર. સમાચાર વિગતવાર. કુલભૂષણ જાધવને રાજકીય સવલતો ન આપવાના શરીફ સરકારના વલણની ભારતે નિંદા કરી છે. ભારતીય નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ મામલે પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફના વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે જણાવ્યું હતું કે જાધવની અપીલ પ્રોસેસમાં છે. પાકિસ્તાન મીડિયાના સવાલનો જવાબ આપતા અઝીઝે જણાવ્યું કે જાધવની મા તરફથી અપીલ દાખલ કરાઈ છે જેનો સ્વીકાર કરાયો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન લશ્કરી અદાલતે કુલભૂષણ જાધવને ફાંસીની સજાની જાહેરાત કરી છે, જ્યારે ભારતની અપીલ ઉપર આંતરરાષ્ટ્રીય અદાલતે જાધવની ફાંસી ઉપર રોક લગાવી છે. ચૂંટણી કમિશનર નસીમ ઝૈદીએ આજે જણાવ્યું હતું કે સલામતી વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા આજની સ્થિતિએ ઓનલાઈન મતદાન યોગ્ય નથી. તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે આ મુદ્દાનું મૂલ્યાંકન કરવા એક સમિતિ રચી તેવો અહેવાલ સુપ્રીમ કોર્ટ અને કાયદા મંત્રાલયમાં સુપરત કરાયો છે. ચૂંટણી પંચની આ તપાસમાં ફલિત થયું છે કે ટેમ્પર પ્રૂફની જરૂરિયાતની સલામતીને ધ્યાનમાં રાખતા ઓનલાઈન મતદાન પ્રેક્ટિકલ નથી. છેલ્લા કેટલાક દિવસથી ઈવીએમમાં છેડછાડનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે ઈવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદી એક પત્રકાર પરિષદ દરમિયાન 3 જૂનથી ઈવીએમ હેક કરી બતાવવાનો રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર ઝૈદીએ જણાવ્યું હતું કે ઈવીએમને હેક કરવું શક્ય નથી. ઈવીએમ ઇન્ટરનેટ અથવા તો કોઈપણ નેટવર્ક સાથે જોડાયેલું નથી અને ઈવીએમ બનાવતી વખતે પણ છેડછાડ શક્ય જ નથી. સાથે તેમણે વીવીપેટ બાબતે જણાવ્યું હતું કે વીવીપેટ મશીનો બધા જ પ્રકારની ભ્રાંતિને દૂર કરી મતદાતાઓનો ભરોસો વધારશે.
केंद्रीय गृहमंत्री राजनाथ सिंह शनिवारे चीननी सीमा नजीकना पांच राज्यों मुख्यमंत्रीओ साथ प्रथम सुरक्षा बैठक योजी हती। आ बैठक में मुख्यमंत्री महबूबा मुफ्ती, वीरभद्रसिंह, त्रिवेन्द्रसिंह रावत, पवनकुमार चावले और प्रेमा खंडुए भाग लीधो हतो। आ बैठक में सीमा क्षेत्र विकास, सीमा द्वारा पायाना करवामां आवेला कार्यो, राज्य तथा भारत की पश्चिम पोलिस साथ समन्वय मुद्दे चर्चा करवामां आवी हती। गृहमंत्रीए जणाव्यु हतु कि हूं ए सुनिश्चित करवानी कोशिश करीश कि शहीद जवानोना परिवारोने ओछामां ओछू एक करोड़नुं वळतर मळे। अमारी ए फरज छे कि अमे जवानोनी समस्या जाणी शकीए ते माटे मंत्रालये एक मोबाइल एप लॉन्च करी छे। काम करते हुए उग्रवाद से प्रभावित क्षेत्रों में काम करते हुए, कभी कभी कश्मीर में भी काम करते हुए हमारे सीएपीएफ के जवान शहीद हो जाते हैं, तो उनको जितनी धनराशि मिलती थी जब उसकी जानकारी मुझे प्राप्त हुई तो मुझे वेदना हुई। चाहे जितना भी दिया जाए वो कुछ नहीं है, लेकिन फिर भी उनके परिवार के आश्रितों को इतना तो सुनिश्चित किया जाना चाहिए कि किसी भी सूरत में एक करोड़ रुपए से कम की धनराशि उनके परिवार के सदस्यों को प्राप्त नहीं होनी चाहिए। કાશ્મીરના નૌગામ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે। આ અથડામણમાં બે જવાન શહીદ થયા છે। આ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ હતું। એક દિવસ પહેલા કાશ્મીરના હંદવાડા વિસ્તારમાં ત્રાસવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો। દરમિયાન જમ્મુ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં સૈન્યનો જવાન ઇજાગ્રસ્ત બન્યો હતો। પૂંછ જિલ્લામાં સુરંગ ઉપર પગ પડતા આ ઘટના બની હતી। આ જવાનને એરલિફ્ટ કરીને ઉધમપુરની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવાયો હતો। પ્રધાનમંત્રીની મન કી બાત હવે એક પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ બનશે। લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન દ્વારા 26 મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પુસ્તકનું વિમોચન કરાશે। પુસ્તકની પ્રથમ નકલ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપવામાં આવશે। મન કી બાત આકાશવાણી ઉપર પ્રસારિત થતો તે કાર્યક્રમ છે જે દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રના લોકોને સંબોધન કરે છે। આ કાર્યક્રમનું પ્રથમ પ્રસારણ 3 ઓક્ટોબર 2014 રોજ થયું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તલસ્યા સૌરાષ્ટ્રને પાણી આપવા માટેની સૌની યોજનાનો રાજકોટથી પ્રારંભ કરાવ્યા બાદ બોટાદથી ફેઝ લિંક પણ શરૂ થતા અને એના ફાયદા ખેડૂતોને મળતા થતા હવે કૃષિ ક્ષેત્રમાં આનંદની લાગણી વ્યાપી છે। આ છે સૌરાષ્ટ્રના ગઢડા જિલ્લાનું ભીમરાડ ગામ। હજુ થોડા વર્ષો અગાઉ અહીં ચોમાસામાં પણ સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારતા હતા, હવે સ્થિતિ બદલાઈ છે। સૌની યોજના હેઠળ ફેઝ લિંક 2 શરૂ થતાં ખેડૂતોની પીવાના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે। એટલું જ નહીં, કુવા તળાવ પણ રિચાર્જ થયા છે અને આ માત્ર ભીમરાડ ગામની જ કહાની નથી। સૌની યોજનાથી આજુબાજુના તમામ વિસ્તારમાં પાણીનું સુખ થઈ ગયું છે। ખેતરમાં પીવા માટે, ખેતરમાં વાવણી માટે, ખેતરમાં પાક માટે ખૂબ જ સારું થઈ ગયું છે અને આજુબાજુના કુવા રિચાર્જ થઈ ગયા છે। આ ગામમાં પાણી, ભીમરા ડેમમાં પાણી આવતા અમે બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ। મારી આટલી ઉંમરમાં, આ ઉનાળાના સમયમાં, કપરા સમયમાં આટલું પાણી કોઈ પણ ડેમમાં અમે જોયું નથી અને આજે આ પાણી જોતા અમને બહુ ખુશી અને બહુ અમને લાગણી અનુભવીએ છીએ અને બધા હરખની હેલીએ સેવી। સરદાર સરોવર ડેમના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીને 500 કિલોમીટર દૂર સૌરાષ્ટ્રમાં પહોંચાડવું એટલું આસાન નહોતું। નર્મદાની મુખ્ય કેનાલથી પાણી શાખા કેનાલમાં વહેવડાવી છેવટે પાઇપલાઇન દ્વારા ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવાની સંપૂર્ણ કામગીરી 2018-19 પૂરી થશે ત્યારે 10 લાખ એકર ખેતીની જમીનને ફાયદો થશે। 3 ફેઝમાં કામ બહાર પાડવામાં આવેલ છે। પહેલું ફેઝ આપણે લીંબડી ભોગવો 2 થી ભીમડા સુધીનું 51.286 કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે અને એમાં 3 મીટર ડાયામીટરના ટ્વીન પાઇપલાઇન, દરેકની કેપેસિટી 15 મીટર ક્યુબ પર સેકન્ડ, એટલે 2 પાઇપની ભેગી થઈને 30 મીટર ક્યુબ પર સેકન્ડ જેટલી કેપેસિટી છે ડિસ્ચાર્જ લિફ્ટ કરવાની, અને એ લગભગ કામ પૂર્ણ થયેલ છે। એની પછીનું બીજું ફેઝના ટેન્ડરો ભીમડાથી શેત્રુજી સુધીના 73.933 કિલોમીટરના ટેન્ડરો બહાર પડી ગયેલ છે, એના વર્ક ઓર્ડર અપાઈ ગયેલ છે। એ સૌની યોજના કા જો ટોટલી પ્લાનિંગ હૈ ઉસમે એ પાઇપલાઇન
1126 किलोमीटर की है, उससे टोटल अमाउंट 12000 करोड़ से भी ज्यादा का प्लानिंग एस्टीमेट है। इससे सौराष्ट्र की 10 लाख एकड़ से भी ज्यादा खेती को लाभ मिलेगा और पीने का पानी का प्रॉब्लम जो मेन सौराष्ट्र में है वो खत्म ही हो जाएगा। गुजरात का सौराष्ट्र रीजन हमेशा से ही इंद्रदेव की मेहरबानी पर निर्भर रहा है, लेकिन जब से नर्मदा का पानी इस इलाके में पहुंचना शुरू हुआ है इस इलाके की तस्वीर और तकदीर दोनों ही बदलना शुरू हो गई है। तो नर्मदा ना पानी नो लाभ मात्र सौराष्ट्र ने ज मळे छे एवुं नथी। सुजलाम सुफलाम योजना थकी नर्मदा ना नीर पाटण बनासकांठा मेहसाणा जेवा उत्तर गुजरात ना सूका विस्तारों ने पण नवपल्लवित करी रह्या छे। एकला पाटण अने बनासकांठा मां ज खेडूतोनी 2.5 लाख हेक्टर जमीन ने आनो लाभ मळी रह्यो छे अने कृषि पुत्रो त्रणेय सीजन मां खारेक दाडम एप्पल लींबु तरबूज टेटी उपरांत विविध शाकभाजी ना पाक लई समृद्ध थया छे। नर्मदा नहेर ना कारणे પાણી આવવાના લીધે ખેડૂતોમાં એક નવો જોમ અને ઉત્સાહ પેદા થયો, જેના કારણે ખેડૂતો પશુપાલન કરતા થયા અને ખેતીનો સ્ત્રોત વધ્યો અને જેનાથી ખેડૂતોની આવક ડબલ થઈ અને પશુપાલનના કારણે બનાસ ડેરીમાં પણ શ્વેતક્રાંતિની જે શ્વેતક્રાંતિ હતી એમાં પણ ખૂબ વધારો થયો। કોઈ અમારું નક્કી નહોતું, વરસાદ થાય તો ભયો ભયો, ના થાય તો વાર્તા પૂરી, કે જે રોકડિયા પાકો છે આજ તારીખમાં કે અમે રોકડિયા પાકોનું વાવતર કરી શકીએ, સાથે સાથે રોકડિયા પાકોનું ઉત્પાદન જેવું ધાર્યું અમે લઈ શકીએ છીએ। આ પાણી મળવાના કારણે, નર્મદાના પાણીના કારણે અમારા જીવન ધોરણમાં ખૂબ જ મોટો સુધારો થયો છે અને ગામડાઓમાં પણ અમે શહેરી જીવન જેવું સારું એવું જીવન જીવી શકીએ છીએ। 5 વર્ષ પહેલા ગુજરાતના આ વિસ્તારોને માત્ર વરસાદી પાણી પર આધાર રાખવો પડતો હતો। ચોમાસા સિવાયના સમયમાં રોજગારી માટે હિજરતના દ્રશ્યો હવે ભૂતકાળ બન્યા છે અને સુકો ભઠ્ઠ વિસ્તાર હરિયાળો બન્યો છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। વિકાસની નવી સરકાર, 3 વર્ષ મોદી સરકાર, કેશલેસ અર્થતંત્રથી માંડીને ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવ્યું ઓનલાઈન બજાર। 3 વર્ષના આવા બદલાયેલા વિકાસ પરિણામને દર્શાવતી ડીડી ગિરનારની ખાસ પ્રસ્તુતિ 3 વર્ષ મોદી સરકાર, 5 મહા એપિસોડ અચૂક નિહાળો। તારીખ 24, 25, 26, 27 અને 28 મેના રોજ રાત્રે 9 વાગે, પુનઃ પ્રસારણ બીજા દિવસે સવારે 8 વાગે। દરેક ખેતરને પાણી, મબલક ફસલની કમાણી, ખેડૂતોને મળ્યું ઓનલાઈન બજાર, તો યુવા પેઢીએ કસબ શીખી હાંસલ કર્યો રોજગાર। કેશલેસ અર્થતંત્ર છે નવો મોદી મંત્ર, જૂનું ચલણ પાછું ખેંચી બંધ કર્યું કાળું નાણું અને ભ્રષ્ટાચાર। 3 વર્ષ મોદી સરકાર, ઈમાનદારી બની સુશાસનનો નવો આધાર। 3 વર્ષ મોદી સરકાર, દુનિયાભરમાં ભારતનો થયો જય જયકાર, મોદી સરકારની મહેનત ખરેખર રંગ લાવી, વિકાસની નવી દરકાર। 3 વર્ષ મોદી સરકાર, ડીડી ગિરનારની ખાસ પ્રસ્તુતિ 3 વર્ષ મોદી સરકાર, 5 મહા એપિસોડ અચૂક નિહાળશો તારીખ 24, 25, 26, 27 અને 28 મેના રોજ રાત્રે 9 વાગે, પુનઃપ્રસારણ બીજા દિવસે સવારે 8 વાગે અને બપોરે 1.5 વાગે। રાજ્યમાં 1 જૂનથી સુજલામ સુફલામ અને સૌની યોજના સહિત કેનાલોમાં નર્મદાનું પાણી સિંચાઈ માટે છોડવામાં આવશે તેવી કિસાન હિતલક્ષી જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી છે। ચોમાસાના સમયે ખેડૂતો વાવણી કરવા તૈયાર છે ત્યારે નીચા ગયેલા પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતો સિંચાઈ સુવિધા મેળવી શકે તેવી ઉદાર ભાવનાથી નર્મદા મૈયાના નીર કેનાલોમાં છોડવામાં આવશે। સુજલામ સુફલામ યોજનાના નહેરો તથા 10 પાઇપલાઇન મારફતે 300 કરતા વધુ તળાવો ભરવામાં આવશે। નહેરો અને તળાવો મારફતે 30,000 એકર જમીનને પિયતનો લાભ મળશે। સૌની યોજના દ્વારા 8 જળાશય, 20 તળાવો, 154 ચેકડેમ મારફતે 20,000 એકર જમીનને સિંચાઈનો લાભ મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કેવડિયાથી 600 કિલોમીટર લંબાઈમાં પાણી વહેવડાવીને કચ્છના ટપ્પર ડેમ સુધી પાણી પહોંચાડવાનો પ્રારંભ થશે, જેના પગલે 7 ગામોની 4 લાખ માનવ વસ્તીને ઘર વપરાશ અને પીવાનું પાણી મળશે। સિંચાઈ ક્ષમતામાં 13 લાખ હેક્ટર જેટલો વધારો થશે। બનાસકાંઠાના ડીસામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 1.5 દાયકામાં
ખેડૂતોની પાણી વીજળી બિયારણ અને ખાતરની સમસ્યા ભૂતકાળ બનાવી દીધી છે. વિશાળ જનમેદનીને સંબોધન કરતા સીએમએ બટાકા અને ટામેટાના વિપુલ ઉત્પાદનને જાળવવા વધુ 60 કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી. મોટરમાં કોઈ ખામીને કારણે મોટર નિયત લોડ કરતા વધારે લોડ લેતી હોય અને ખેડૂતોને દંડનીય બિલ આપવામાં આવતું હોય છે, પરંતુ હવે ખેડૂતો એક માસમાં અરજી કરીને પોતાના મીટરના લોડની ચકાસણી કરાવી શકશે. ખેડૂતોને દંડનીય બિલ આપવામાં આવશે નહીં. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે સોઇલ હેલ્થ કાર્ડની કલ્પના કરવામાં ગુજરાતે પહેલ કરી છે. છેલ્લા 3 વર્ષમાં 6 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડથી સાંકળવામાં આવ્યા છે. બીજા 50,000 ટનની ખરીદીની મંજૂરી આપીને 2,25,000 ટન લગભગ 600 કરોડની તુવેરની દાળ ખરીદીને ખેડૂતને ટેકો આપીને આપણો ખેડૂત એને પૂરતો ભાવ મળે એની ચિંતા સરકારે કરી છે. કે રાષ્ટ્ર કે ગુજરાત કે ઇતિહાસ મે રચા જાયેગા પહેલા એક એસા મહાકુંભ જિસમે ધરતી સે જુડે ઉન બેટો કો બેટીઓ કો સરકાર સમ્માન સહિત આમંત્રિત કરેગી જો અપને ખૂન પસીને કી મહેનત સે ગુજરાત કા રાષ્ટ્ર કા પેટ ભરતે હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાતે આવવાના છે ત્યારે કચ્છમાં પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીધામના કંડલા પોર્ટ ખાતે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા બંદોબસ્ત અંગે સમીક્ષા કરી હતી. કચ્છ સરહદી જિલ્લો હોવાને કારણે હજારો પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. 18 આઈપીએસ, 37 ડીવાયએસપી, 40થી વધુ પીઆઈ અને પીએસઆઈ મળી કુલ 2,500 પોલીસોનો કાફલો સુરક્ષા સ્થિતિ સંભાળશે. આ કાફલામાં મોરબી, રાજકોટ અને પાટણ જિલ્લામાંથી પોલીસો આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે મહત્વના ગણાતા ચેતક કમાન્ડો પણ પીએમની સિક્યુરિટી માટે કચ્છ પહોંચ્યા હતા. પ્રદીપસિંહે ભચાઉના લોધેશ્વર નજીક નર્મદા કેનાલ અને સભાસ્થળની મુલાકાત લીધી હતી તેમજ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા. હાલમાં સમગ્ર રાજ્યમાં પંડિત દીનદયાળ જન્મજયંતિ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં કાર્યકરો માટે કાર્યશાળા પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો, જેમાં કાર્યકરોને સરકારના 3 વર્ષના કામકાજની વિગતો લોકો સુધી કઈ રીતે લઈ જવી તેમજ સરકારની યોજનાઓથી લોકોને કઈ રીતે માહિતગાર કરવા તે બાબતે તાલીમ આપવામાં આવી રહી છે. એમને એ 15 દિવસમાં બૂથમાં જઈને શું કરવું એ અંગેની એમને માહિતી અને સમજણ આ કાર્યક્રમ થકી આપવાના છીએ. આખા એ રાજ્યમાં અંદાજે 50,000 જેટલા કાર્યકર્તાઓ બૂથની અંદર 15 દિવસ માટે નીકળવાના છે. એમનું આ પ્રથમ ચરણ છે, એના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ છે. જુઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો છે એ ચૂંટણીની તૈયારીના જ ગણાય. કચ્છના મુંદ્રા બંદર પાસેથી એક કન્ટેનરની તપાસ કરતા લોખંડની પ્લેટમાં છુપાવેલ લાકડામાં સોનું છુપાવીને લાવવામાં આવ્યું હતું. ડીઆરઆઈ અધિકારીએ 15 કરોડનું 52 કિલો સોનું પકડ્યું છે. ડીઆરઆઈ દ્વારા દુબઈથી સમુદ્ર માર્ગે ભારતમાં દાણચોરીથી લાવવામાં આવેલ 12.5 કરોડ રૂપિયાનું 44 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ટીપ્સના આધારે કાર્યવાહી કરતા ડીઆરઆઈના અધિકારીઓએ 13 મેના રોજ ગુજરાતના મુંદ્રા બંદરથી આવેલા ટ્રકને દિલ્હીના ચંદર વિહાર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. ડીઆરઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે સોનાની કિંમતમાં દરરોજ વધઘટ થાય છે, એટલે મોટાભાગે હવાઈ માર્ગથી ભારતમાં સોનાની દાણચોરી થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટોળકી દ્વારા ચાલુ વર્ષે દુબઈથી 100 કરોડ રૂપિયાની કિંમતનું 400 કિલોગ્રામ સોનું સમુદ્ર માર્ગથી ભારતમાં લવાયું છે. આ કેસમાં ડીઆરઆઈએ હરતિક સિંઘ નામના શખ્સની અટકાયત કરી છે. और इसके मोटर्स हैं जिसके द्वारा ये हवाला के थ्रू बाहर पैसे भेजता था इसके गोल्ड के, और फिर इस गोल्ड के उसी के पैसे के थ्रू और गोल्ड बाजार मंगवाता था और काला बाजार के अंदर और बाकी ज्वेलर्स कुछ हैं जिनको वो अपना ये गोल्ड बेचता था. लोकल उसका कोई सपोर्ट नहीं था क्योंकि यहाँ पे कंटेनर एकदम खाली होता था. उसका जो सीएचए था वो भी उसको पता नहीं था, कुछ भी पता होने का कोई चांस भी नहीं है क्योंकि वो एकदम से ऐसा वेल्डिंग करके लेके आता था और अपने घर के अंदर जाके उसको वो जो फ्रेम होता था आयरन का उसको काटता था. तो लोकली यहाँ पे उसका कोई ऐसा कनेक्शन नहीं है,
जिसके बारे में कुछ कह सके। मुख्यमंत्री श्री विजय भाई रूपाणी ए गांधीनगर में कारकिर्दी मार्गदर्शन विशेषांक 2017 नु विमोचन कर्यु हतु। आ प्रसंगे गुजरात सरकार ना श्रम अने रोजगार विभाग ना अधिकारियों अने प्रकाशन विभाग ना अधिकारियों हाजर रहा हता। मुख्यमंत्री विजय भाई रूपाणी ए विशेषांक जोईने हर्ष नी लागणी अनुभवी हती। चार विभागों में विभाजित रोजगार समाचार कारकिर्दी विशेषांक में धोरण 10 अने 12 बाद अनुस्नातक कक्षा ना विकल्पों सहित प्रेरणात्मक लेखों नो समावेश करवामां आव्यो छे। उनाळामां पड़ी रहेली भारे गर्मी थी लोको त्राहिमाम पोकारी उठ्या छे। गर्मी ना पगले लोको घर बहार निकळवानुं टाळे छे। आ समये जामनगर में एक घोड़ागाड़ी वाळाए एर कंडीशन वाली घोड़ागाड़ी बनावी छे। ते आकर्षणनुं केन्द्र बनी छे। जामनगर में तळावनी पासे रात्रिना समये लोकोनी भारे भीड़ जोवा मळे छे। हुसैनभाईए तेमनी घोड़ागाड़ी में स्प्लिट एसी फिट करावी छे। तेमना आ प्रयोगथी तेमनी कमाणी में घणो वधारो थयो छे। लोको गर्मीथी बचवा कुतूहलवश एसी घोड़ागाड़ी में बेसवानो आनंद माणी रह्या छे। ઉનાળાની અંદર બધા બધી પબ્લિકને ઉનાળાની અંદર બેસાડવા માટે, તો ઉનાળાની અંદર સામાન્ય રીતે ગમે એવી પબ્લિક હોય બહાર નીકળતા એક વખત વિચારતી હોય એવા સમયની અંદર અત્યારે એસી બગીની અંદર દરેક પબ્લિક બેસવાનું પસંદ કરે। પબ્લિકને એક સારી સુવિધા આપી છે એટલે અને અમે બેઠા અમને બહુ આનંદ આવ્યો છે આમાં। અમે અમારા જામનગરનું નામ રાખવા માટે આ એસીવાળી લગ્ન પ્રસંગ માટે છોકરાઓને ફરવા માટે બગી બનાવી છે। આવી ગરમીના માહોલમાં કોઈ નીકળી ન શકે, એસી વાળી બગી એટલે બનાવી છે હરેક વ્યક્તિ કોઈ બેસી શકે અને એની ઠંડકની મજા લઈ શકે। દીવ ફિશરીઝ વિભાગમાં આસિસ્ટન્ટ ફિશરમેન ફોર ડિક્સી ફિશિંગમેન યોજના અમલમાં આવતા માછીમારો અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે છે। આ યોજનામાં નવી બોટ માટે બેંકમાંથી લોન મેળવનાર માછીમાર સરકારી કાર્યવાહી પૂરી કરશે, તેને 50% જેટલી સબસીડી મળવાપાત્ર છે। આ બોટમાં સ્લરી આઈસ મશીન, ઓટોમેટિક આઈડેન્ટી એપ્લિકેશન સિસ્ટમ, જીપીએસ તથા અન્ય આધુનિક સુવિધાઓ હોવી જોઈએ। આ યોજનામાં વધુમાં વધુ 50 લાખ સબસીડી મળી શકે છે। 8 માર્ચના રોજ પ્રધાનમંત્રી તેમના પ્રવચનમાં માછીમારોની આ યોજના અંગે વાત કરી હતી। આધુનિક બોટમાં એટીએસના કારણે બોટનું લોકેશન કોસ્ટગાર્ડ, નેવી અને ફિશિંગ ડિપાર્ટમેન્ટ જોઈ શકશે। દીવ જિલ્લાના દરેક માછીમારો તેમજ માછીમાર સોસાયટી, એસોસિએશન અને સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા આ યોજનાનો લાભ મેળવી શકાશે। હમે આશા હૈ કે હમારે જો માછીમાર ભાઈ હૈ ઉનકો ઇસ સ્કીમ સે અપની આમદની બઢાને કા ઓર से अपने एनवायरमेंट को भी सुरक्षित रखने का एक अवसर और एक मौका मिलेगा। ले आ तबके अमे वडाप्रधान श्री पर आभार मानिए जे के जे जाहेरात करी अने जे स्कीम नो अमने लाभ मिलो जे एक हर्ष नी लागणी अनुभव साथे साथे अमारा प्रशासक माननीय प्रफुल्ल कुमार पटेल जेने एनो पण अमे आभार मानिए के एने अमने आ मोदी साहेब ने अहीं लई आवी अने फिशरमेन माटे जे स्कीम લાભ આપ્યો છે। અત્યારની આધુનિક જમાનાની જો મોટી બોટ હોય તો દૂર દૂર સુધી જઈ શકીએ, એમાં બરફ ડીઝલ વધારે લઈ જઈએ, બરફની ઓછી જરૂર પડે, કદાચ કોલ્ડરૂમ એમાં હાથે હોય એટલે એમાં એક્સપોર્ટ બી અમે કરી શકીએ, માછલા વ્યવસ્થિત લાવીએ, સારા કિંમતના મને ભાવ પણ મળે, તો અમારા જેમ બને મોટી સાહેબ કહી ગયા તો વહેલામાં વહેલી તકે આ યોજના બહાર પડે અને અમારા બધા ફિશરમેનોને આ લાભ મળે તો વધારે સારું છે। એ દરેક ફિશરમેનોને લાભ મળે એના માટે ફિશરમેનો વતી અમે પ્રધાનમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બાબતે વહેલી તકે કાર્યવાહી કરે અને આ કાર્યમાં વધારે અગ્રીમતા ધરાવીને આગળ વધે। દાહોદ તાલુકાના ઉસરવાણ ખાતે ભારત સરકાર કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું નવનિર્મિત સંકુલનું લોકાર્પણ આદિજાતિ વિકાસ બાબતોના રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં પીવાનું પાણી, સિંચાઈ, આરોગ્ય, વીજળી સહિતની તમામ પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 42,000 કરોડનું ફંડ ફાળવીને આદિજાતિ વિસ્તારમાં શૈક્ષણિક સુવિધાઓ સહિત તમામ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, તેમજ ગુજરાત સરકાર દ્વારા દાહોદ માટે મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે। આદિવાસી બાળકો માટે આરોગ્ય, ભોજન, ગણવેશ, પુસ્તકો મફત ઉપલબ્ધ કરાવતા તેમજ શિષ્યવૃત્તિના પગલે 14 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે।
IPL ની 10મી સીઝનની ફાઇનલ મેચ આજે રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. સ્ટીવ સ્મિથ અને રોહિત શર્માની ટીમનો હાઈ વોલ્ટેજ મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં યોજાશે, જેની દેશ દુનિયાના ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સને ત્રીજી વખત IPLમાં ચેમ્પિયન બનવાની આશા છે, જ્યારે રાઇઝિંગ પુણે સુપર જાયન્ટને IPLમાં તેની 2 વર્ષની સફર સાથે યાદગાર અંત આણવાની તક મળી શકે છે. નવચેતન ઇન્ટરનેશનલ ગ્રુપ સ્પર્શ સંસ્થા દ્વારા ગઈકાલે અમદાવાદમાં એક ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રકારના કાર્યક્રમથી થતી આવક સરકાર દ્વારા ચલાવવામાં આવતા સફાઈ અભિયાન બેટી બચાવો તેમજ ગરીબ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવાના ઉમદા હેતુથી સ્પર્શ સંસ્થા દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને સંસ્થાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં શહેરની સંગીત પ્રેમી જનતાએ માણ્યો હતો. આ કાર્યક્રમમાં નિરંજન પંડ્યા લિખિત જમીન મહેસૂલ કાયદા પર પ્રકાશ પાડતું પુસ્તકનું વિમોચન કમલેશ અવસ્થી અને બંકિમ પાઠકના હસ્તે કરવામાં આવ્યું હતું. चैरिटी मतलब करते हैं या फिर इसके कोई सोशल प्रोग्राम्स करते हैं. जैसे अभी हम लोगों ने हमारे एक मैसना से नजदीक एक गांव है, वहां पर हमने पूरे गांव में एक सर्वे किया कि वहां पे शौचालय जितने भी कम है, हम लोगों ने कोशिश की कि वहां पर जाए और उतनी फैमिलीज को मिले. हम लोगों ने कोशिश की कि वो चैरिटी का पैसा हम लोग शौचालय बनाने में अपना योगदान दे. स्पेशली सफाई अभियान बहुत बहुत इंपॉर्टेंट हम लोग फील भी कर रहे हैं. एंड अनडाउट जो हम लोग वेस्टर्न कल्चर को फॉलो करते हैं वो सफाई ही मेजर होती है. अगर वो हम लोगों को इंडिया में देखने लगती है तो हम लोग कहीं भी कम नहीं है. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન એવા રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ છે, ત્યારે ટ્વિટર પર હેશટેગ રાજીવ ગાંધી ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં દેશની જનતા સંચાર ક્રાંતિના જનક તરીકે રાજીવ ગાંધીને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવતી ટ્વીટ અને ફોટો પોસ્ટ કરી રહ્યા છે. તો ઓલ ઇન્ડિયા રેડિયોએ કરેલું ટ્વીટ પણ ખૂબ રીટ્વીટ થઈ રહ્યું છે. તો સુરેન્દ્રનગર ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગ અને જેડા દ્વારા આયોજિત સૌર ઉર્જા પ્રદર્શનની મુલાકાત લેવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોતાના ટ્વિટર પેજ પર ફોટો પોસ્ટ કર્યા છે, જે ખૂબ લાઇક થઈ રહ્યા છે. લાંબા અંતરની દેશની પ્રથમ ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ તેમજ મોડર્ન ફેસિલિટીવાળી તેજસ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ અને ગોવા વચ્ચે 22મી મેથી દોડશે. શુક્રવારે રેલમંત્રી સુરેશ પ્રભુએ સફદરજંગ રેલવે સ્ટેશન પર ટ્રેનનું ઇન્સ્પેક્શન કર્યું હતું. તેજસ ટ્રેનમાં ચા કોફીના વેન્ડિંગ મશીનો સહિત દરેક સીટ પર LED સ્ક્રીન અને વાઇફાઇ ફેસિલિટી પણ હશે. ટ્રેનમાં 20 કોચ હશે. દેશની આ પ્રથમ ટ્રેન હશે જેના બધા કોચમાં ઓટોમેટિક ડોર ક્લોઝિંગની સાથે સુરક્ષિત ગેંગવે હશે. રેલમંત્રી સુરેશ પ્રભુએ તેજસ ટ્રેનના અનેક લોકોના ટ્વીટને રીટ્વીટ કર્યા છે.
અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરની આગામી ફિલ્મ 102 નોટ આઉટનો ફર્સ્ટ લુક હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો. બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને ફિલ્મનો અસલી લુક પોતાના ટ્વિટર પર શેર કર્યો છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.